શાંતિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેક્ટર શ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા સંઘો અને બનાસકાંઠા જિલ્લાની હદમાં થતા સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તારીખ 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2022 દરમિયાન યોજાનાર છે. મેળા પ્રસંગે લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. ડીસા એનએસયુઆઈ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રા યોજવામાં આવી. ડીસા એનએસયુઆઈ દ્વારા ડીસા નહીં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિકભાઈ ભડિયાના નેતૃત્વમાં અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારીના માર્ગદર્શન પ્રમાણે ડીસા એનએસયુઆઈ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રા યોજવામાં આવેલી, જેમાં ડીસાના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. અર્બુદા રેડીમેડ એન્ડ સાડી શોરૂમ જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ સ્ટ્રક્ચર પેન્ટ નેરો પેન્ટ બાપ સૂટ અંડરવેર બનિયાન તેમજ દરેક પ્રકારના રેડીમેડ કાપડ વ્યાજબી ભાવે મળશે. ધવલ પ્રેસ કોમ્પ્લેક્સ બનાસ બેંકની નીચે રેલવે સ્ટેશન રોડ દિયોદર. લાખણી તાલુકાના કોટડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી. આદર્શ વિદ્યાલય કોટડા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ લઈ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આદર્શ વિદ્યાલય કોટડા ખાતે શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ લીધી ભાભર જલારામ ગૌશાળાની મુલાકાત. બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શંકરભાઈ ચૌધરી ભાભરની જલારામ અને હરિધામ ગૌશાળામાં લંપી વાયરસથી અસરગ્રસ્ત ગૌમાતાની મુલાકાત લીધી. ગૌમાતાને ઝડપથી સારવાર મળી રહે તે માટે વેક્સિન દવા મલમ તેમજ ઉચ્ચ કક્ષાએ વાત કરીને પૂરતા પ્રમાણમાં ડોક્ટરની ટીમ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. શંકરભાઈ ચૌધરી આઝાદી કા અમૃત મહોત્સવની થરાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા રેલી કાઢી અને ઉજવણી કરાઈ. હર ઘર તિરંગા યાત્રા લઈ અને આજે થરાદની વિનયન અને વાણિજ્ય સરકારી કોલેજના વિદ્યાર્થી ઉપાધ્યક્ષ દ્વારા હર ઘર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. આ તિરંગા યાત્રાનો પ્રસ્થાન થરાદના પ્રાંત અધિકારી કેએસ ડાભી અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે લીલી ઝંડીથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.